प्रफुल्ल महाराज आमंत्रण समग्र आदिपुर भक्ति भक्त मंडल आपने प्रधान दर्शन करी उत्तर थाउ परम पूज्य बाबूराम जी महाराज एमना सानिध्य में आप बैठा छे सुंदर बात गोपाल महाराज ने करी बता प्यार देवी जय बोलो बोलो सदगुरु निराज महाराज की जय सदगुरु पुरुषोत्तम महाराज की जय सदगुरु मरभेरा महाराज की जय सदगुरु हिम्मतरा महाराज की सदगुरु बाबूराम महाराज की हरे गुरु स्वामी की जय। आज नो प्रसंग हिम्मतराम महाराज ने चौथी निर्वाण तिथि में आप मिले थे सुंदर आयोजन आदिपुर केशव नगर भक्त मंडल की तरफ से ये हमारा गुरु बंधु पर थे बाकी पधारा नाड़ बाकी पधारा गोपाल महाराज तथा अन्य समग्र संतो संतो ना आशय एक जे निमित्त गमे जे हो भजन करवो ने कराओ तुलसी सोई दीन बड़ा जो मिले संत आई नैन बराबर भेटिए दुख शगुण नाही। તમારા ગુરુ મહારાજ કહેતા કે જો ભાવથી તમે સંતોના શરણે જેવો ભાવ લઈ જશો એવું તમને ફળી ભૂત થશે। સજની સદગુરુ દેવ કલ્પતરુ લક્ષ છે મહારાજ કહેતા હતા એમ કયો હંસ કોઈને જોયા નથી પણ આ હંસોની છપા છે એમ કલ્પવૃક્ષ કોઈને જોયું નથી પણ સદગુરુ દેવ એ જ કલ્પતરુ છે। સજની સદગુરુ દેવ કલ્પતરુ લક્ષ છે જે જે માગવા તે મળશે ભાવ તમારો ફળશે સજની દયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ સંતોએ ભલામણ કરી કે સત્સંગ કરજો કેમ કે જીવનમાં બધાનું ફળ હોય ઓબો વાચા એનું ફળ કેરી છે લીમડાનું ફળ લીંબોડી છે એમ દરેકનું ફળ હોય તો આ જીવનનું ફળ શું માન પુરુષે નક્કી કરાયું આ જીવન નું ફળ શું એ વાન કોઈ પેલા બધાને ફળ થતા આ વાત ના હોય એટલે માન પુરુષે નક્કી કર્યું કે જીવન જો મને રાતમાં અવિચાર રહે ને કોઈ પણ જો ઘડી જાય સત્સંગ મે તુલસી જીવન કા ફળ સોય જેટલો સમય જો સત્સંગ માં એ તમારા જીવન નું ફળ। મારે જે સુંદર દાખલો આપ્યો મહાભારત નો એ સાતમો કોટો જેદ્ર છે જ કાળ છે અને એને જીતવો તો આ સાતમો કોટો છાણ માટી નો હતો શેનો હતો આ સાતમો કોટો છાણ માટી નો છે એટલે જે ઉપર કઈ ઘડી પડકી ખબર નહીં કરી કલકી વાત જે ઉપર જમણા પડે જેમ ચેતર ઉપર એટલે સંતો આને જગાવવા માટે પ્રયત્ન કરે છે। અરે જાગ જીવન ભવ સાગર ના કોઠે આયેલું નામ ડૂબે જાગ જીવન ભવ સાગર ના કોઠે જીવન જગાડવા માટે સંતો એ પ્રયત્ન કર્યો। સુંદર વાત એક ગીધરપુર રામાયણ માં લખી છે જયારે વાલીને રામચંદ્ર ભગવાને વધ કર્યો ત્યારે વાલીની પત્ની તારા રોગ કકડ કરતી પ્રભુ પાસે આવી રામચંદ્ર પાસે કે પ્રભુ તમે તો ન્યાય કે અન્યાય તો પરમાત્મા કદી અન્યાય હોય તમે કોઈ કદી અન્યાય કર્યો નથી તો કે સુગ્રી નો બે ભાઈઓ ને વેર હતો પણ તમે વાલી તમે મારા પતિ ને કેમ માર્યો તો અહીંયા સંતો પ્રમાણ આપ્યું કે મારા ભક્ત ને કોઈ પીડે જયારે ચક્ર સુદર્શન હું ધારણ કરું ત્યારે બનુ કાળ કણો મહાકાળ નારદ ભક્તો ને ભગવાન જુદા દાણો ના લગા ભગવાન ભક્ત ને કોઈ જુદો નથી એટલે તારા જયારે રોગ કરતી આવી તારે રામચંદ્ર ભગવાને કીધું છે કે તારા વ્યાકુલ દેખ રઘુરાયા અને જ્ઞાન ચિન્હા હરિ લિધિ માયા તારાના રોગ કરતી આવી ત્યારે એમને
એમનું જે માયા છે ને તેને મોહ હતો તો નાશ કર્યો. એના આકુળ વ્યાકુળ જોઈ તારા વ્યાકુળ દેખ રકુળ આયા જ્ઞાન દિનહા હરી લીલી માયા. કે શીત જળ પાવક ગગન સમીરા અને પંચ રજિકા અતિ અધમ સમીરા. શીત નામ પૃથ્વી, પાવક નામ અગ્નિ, ગગન નામ આકાશ, સમીર નામ વાયુ અને પાણી. પૃથ્વી પાણી તેજ વાયુ આકાશ નો આ પંચ મહાભૂત નો દેહ બન્યો. શીત જળ પાવક ગગન સમીરા સો તનુ તવ આગે શિરા. શીત જળ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા. જો પરમાત્મા નું ભજન ના કરે ને તો માનવ નું શરીર અધમ અધમ છે, અને જો પરમાત્મા નું ભજન કરતો ઉત્તમ ઉત્તમ છે. પ્રાણી કે બન્યા બની નરકા કશું ના, પણ જો નર કરે કરેલા નરકા. એક પરમાત્મા ને પત્ન પામવા માટે જો કોઈ શરીર હોય તો માનવ નો દેહ. શીત જળ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા. સો પ્રગટ તનુ તવ આગે સો, અને જીવ અવિનાશી તો કાય લાગી રહ્યો. તો દેહ ને રોતી હોય તો મધ્ય એક રૂવાટું એવું ઓછું થયું, દેહ માં કશું ઓછું થયું. અને જો જીવ ને રોતી હોય તો ધનમ તો મળતો નથી. આપણે સુંદર વાત ગોપાળ બાપુ એ કરી કે તમારા સ્વરૂપમાં તો અમુક કઈ આગુ પાસ નથી, અને દેહ તો રામકૃષ્ણ રહ્યો નથી. એના મહાન પુરુષો કે છે કે અરખ પુરુષ ની આરસી એ આ સંત મહાપુરુષો નો દેહ. અગર તું લિખના ચાહે તો ઉનમે હી લિખ લે. જો સગુણ પરમાત્મા નો દર્શન કરવો હોય તો આ બેઠા એ, અને નિર્ગુણ માં તો પરમાત્મા નું નામ છે. ગુરુ મહારાજે આપણને સમજાવીએ છીએ એટલા સંત મહાપુરુષ છો કે અરે હરિ બજી તો આવે સુખની લેર દો, હરિ બજી તો સુખની સ્વરૂપ ની વાત નથી કરી, આ વાત છની કરી જીવની. અને જીવ શું છે સદગુરુ મહારાજે આપણને નક્કી કરાય. જીવ સદા જીવ તો જગત મળેલું જાણ, હરજી ઉપજે ને ખભે માયા નો મંડા. કે જીવ શિવ માં વાતનો આડી અવિદ્યા છે જ દૂર છતો દર્શાય છે. હરજી જીવ છે જ, જો સ્વરૂપ માં તમે દક્ષાર્થ માં લાવો તો એ બને મોકો ફેર છે.
આ તો ગામના શેવડે માગેલું ઘર નડિયો વાળું અમારી બાજુ, અને રાતે અડધી રાત થઈ ને એટલે વાવ આવ્યો ને નડિયું કહ્યું, અને એ જોઈને કૂતરું ભૂલ્યું, નડિયું કહીએ ભૂલ પડ્યું એટલે કૂતરું માજી નતું પાડે તો માજી બેઠો થાય અને લાકડી ટપકાઈ જોયું ચારે બાજુ કોઈ હતું નહીં, એટલે માજી કઈ મુઆ કોઈ આવ્યું નથી, આ તો નડિયું પડી છે અને તું બંધ થઈ જાય, પણ જે હોભળ્યા હોભળ ચાલુ છો ને એથી રજવાડા રાત દરબાર સુધી પહોંચો, આ હોભળ્યા હોભળ જીવ પડો, જીવ સર નહીં સંતો શું કે છે, જીવની અસ્તિ જ નથી, જે છે તમારું સ્વરૂપ જ છે, જે રાતના બાર સુધી કૂતરો બસતો બસતો ચોરના ચોકીદાર છૂટ્યા કે ભાઈ તપાસ કરવા ગોમાં ચોર આવ્યો હોય, તે ફરતા 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 થઈ માજીના છેવાડો ઘર સુધી આવ્યા કે માજી અહીંયા ચોર બોર કે આવ્યા હતા કે ના અહીંયા ચોર આવ્યા નથી, કે કૂતરો પાસે છે એટલે કે આ તો અહીંથી નડિયું પડ્યું એમાં મારું કૂતરું ભાઈ ભાઈ તે એને જ મેં બંધ કર્યું, પણ પેલા હોભળ્યા હોભળી ચાલુ થશે બંધ થતો એમાં હોભળ્યા હોભળ્યા મંડ્યા છે ને કાકા, હનુમાન કા આશરો છોડ બંદ ઉડાટ ઘર દે દે અપનાજી બિના રાખી દેખે જાપ જપે સોતો રહેન કા આપ આપને તાકીદ કર લે છોડ દે મને કી કલ્પના જી કહે કહી નિત દેદાર દર્શો ફિર જાપ કિસી કા જપ પોતાના સ્વયં ની જો પ્રાપ્તિ થઈ જાય તો જાપ જપવા તો આપતો નથી, માટે વેદાંત માં પણ એ વાત કરી કે અધિષ્ઠાન છે ભિન્ન નહીં જગત નિવૃત્તિ બખાન સર્વ નિવૃત્તિ રજુ જેમ ભયો રજુ કો જ્ઞાન દોયડા ના અજ્ઞાન થી સાપ ની પ્રાપ્તિ થઈ દોયડા અંધકાર ના દોષે થઈ ચંગાકાર ના દોષે થઈ ને દોયડા માં સાપ ની પ્રાપ્તિ થઈ, હવે સાપ ની પ્રાપ્તિ જો સુધી જો પ્રકાશ ના થાય તો સુધી જાય એમ અજ્ઞાન ના અંધકાર ના કારણે દોયડા માં સાપ ની પ્રાપ્તિ થઈ, એમ અજ્ઞાન ના કારણે તમારા સ્વરૂપ માં જગત ની પ્રાપ્તિ થઈ, યોગ વશિષ્ઠ માં વશિષ્ઠ માં રામચંદ્ર ને કબાત કરી કે હે રામ જગત અહીં નહીં જગત છે જ નહીં, તો કે પ્રભુ તમે કહો જગત નથી ને મને બધું દેખાય છે કે એ જેના ખ્યાલ હે તમને દેખાય તમારી કલ્પના છે જગત છે નહીં, એ તો અહીંયા શું કે છે તો પછી શિષ્ય કે જો ભગવાન કહું હોય નહીં જન્મ મરણ ભેદ છે, તમે કહો છો જન્મ મરણ નથી જગત નથી ખેદ એટલે દુઃખ નથી, જો ભગવાન કહું હોય નહીં જન્મ મરણ જે ખેદ વય પ્રત્યક્ષ પ્રતિજ છું કહો આપ એ ભેદ, તમે ના પાડશો મને તો પ્રત્યક્ષ પ્રતિજ થાય જાય કે જન્મ છે મરણ છે જગત નું દુઃખ છે સુખ છે, જો ભગવાન કહું હોય નહીં જન્મ મરણ જગ ખેદ વય પ્રત્યક્ષ પ્રતિજ છું કહો આપ ભેદ, તો અહીંયા ગુરુ મહારાજે એક ગીતા પગથિયામાં બોલ્યા કે આત્મ રૂપ અજ્ઞાન છે વે મિથ્યા પ્રતીતિ, આત્માના અજ્ઞાન થી તના મિથ્યા પ્રતીતિ થઈ છે, આત્માને પોતાના સ્વરૂપમાંથી આત્મા વિમુખ બુદ્ધિ જ જોઈ અને વિષય તાકુ ઈચ્છા કે હોય તમે આત્મા માંથી તમારી જે ચિત્તની વૃત્તિ છે એ કશી જાય તમને આ બધું પાસે કે આત્મ રૂપ અજ્ઞાન છે વે મિથ્યા પ્રતીતિ જગત સ્વપ્ન નભ નીલતા રજુ ગુજકી નથી, સ્વપ્નમાં તમારા સિવાય કોઈ છે નહીં છતો આખું જગત સ્વપ્નમાં દેખાય છે, જગત સ્વપ્ન નભ નીલતા આકાશ એવો કોઈ પદાર્થ નથી છતો ભૂરા રંગનું દેખાય છે, જગત સ્વપ્ન નભ નીલતા અને રજુ ગુજકી નથી દોયડામાં હાથ નથી છતો તમને દેખાય છે, એ ભ્રાંતિ છે કે મિથ્યા અધિષ્ઠાન છું અને એનો આધાર છે, તારો અમને કીધું પછી જો મૂળ વાત ઉપર કે તવ નિજ રૂપ અજ્ઞાન છે એ મિથ્યા જગપાર, તારા નિજ સ્વરૂપ ના અજ્ઞાન થી આ મિથ્યા ભાગ તવ નિજ રૂપ અજ્ઞાન છે બે મિથ્યા જગભાન અધિષ્ઠાન આધાતુ રજ્જુ ભૂષણ સમાન, જેમ દોયડામાં હાફ દેખાણો એનું અધિષ્ઠાન દોયડું અને એનો આધાર દોયડું, એમ આ જગત પાછું છે એનો અધિષ્ઠાન તું અને આધાર માટે તું બીજો ચોક પડે તો મેળ પડે એવો નથી, અને એ વાત તત્વમશીરા
श्वेतासर उपनिषद में श्वेत केतु ना उदाहरण मुनिया कही ते हे श्वेत केतु तत्वमसी नो उपदेश मध्य प्रकार में नव वक्त करियो अने एमने कीधु हे श्वेत केतु यावत पात्रों में माटी सभर से एम आखा विश्व में परमात्मा सभर से कोई ने आनी श्वेत के कोई जगह खाली नहीं अने आपड़ा गुरु महाराज ने कीधु के होई ने जगह के कणी जेटली खाली અને વાંચી એક વિડિયો આગળ હેઠો કારણ કે એના સિવાય કશું સર નહીં એટલે એક જાણવાથી આખું વિશ્વ જણાય અને એકનો બાદ થવાથી બંધ થાય જેમ સોનામાંથી દાગીનામાંથી સોનું બાદ થાય તો દાગીનો રહે નહીં માટીનો વાસણમાંથી માટી બાદ થઈ જાય તો વાસણ રહે એટલે સંત મહાપુરુષો કહે છે કે આજથી ભાતી પ્રિય સત હૈ કહો નામ રૂપ છે ક્યાં ભયા અહીંયા સતચિત આનંદ અને એનું સમ વાક્ય બીજું અસ્થિ ભાતી ને પ્રિય તો કે અસ્થિ ભાતી પ્રિય સત હૈ કહો નામ રૂપ છે ક્યાં ભયા સમુદ્ર છે લહેરી ઉઠા થાય તાકી આકૃતિ ન્યારી ભાઈ પણ લહેરી સમુદ્ર રૂપ હોય લહેરી હોય તો ક્યાં હુઆ દરિયા લહેરી નથી થઈ તારે શું હતું દરિયો લહેરી થઈ તો દરિયામાં લહેરી પણ શું છે દરિયો અને લહેરી સમાયા પછી મન તો દરિયાની લહેર સમાન છે લહેરી સમાતો જેમ સમુદ્ર દેખાય બીજો નથી તો કે અસ્થિ ભાતી પ્રિય સત હૈ કહો નામ રૂપ છે ક્યાં ભયા સમુદ્ર સે લહેરી ઉઠાતે તાકી આકૃતિ ધારી ભાઈ લહેરી સમુદ્ર રૂપ હૈ લહેરી હું જો ક્યાં હુઆ કે કંચન છે કુંડળ હોતે તાકા ગાંઠ ઝુંઝવા ભયા કંચન છે કુંડળ હોતે તાકા ગાંઠ ઝુંઝવા ભયા પણ કુંડળ કંચન રૂપ હૈ કુંડળ હોવા તો ક્યાં હુઆ દાગીનો બન્યો તો હોના માટે રૂપ બગડી ગયું કે દાગીનો નતો બન્યો તારે સોનું હતું દાગીનામાં સભર સોનું છે અને દાગીનો ભાગ્યા પછી છે એટલે કે મન તારા ઓછે દાગીનો નથી ભારતો કુંડળ ઓછે જેમ કનક ટંકાય બીજો નથી આ વિચાર તો આજે ઓછે એટલે પાછળ નહીં ઓઠું નહીં બાપજી ને પાછળ કોઈ વાર ના દેખાય તેવું ઓઠું નથી કીધું ઓછે દેખાય છે સોનું તમે કહો છો કુંડળ શું દેખાય સોનું દેખાય છે તમને કુંડળ કહો છો દેખાય છે સોનું દોરો કહો છો એની ઓછું કહો છે એટલે કે મને તારા ઓછે હરીને નથી પાછો કુંડળ ઓછે જેમ કનક ટંકાય સ સોનું લાગેલો પાસે તારા ઠેકોડા હરીને ઠેરાવજે આવું સમજે તો મહાચુક થાય બીજો નથી બોલતો તો મીઠી છે સબ બર્તન હો દે અને તાકા ઘાટ જુજવા ભયા પણ બર્તન મીઠી રૂપે મીઠી હોવા તો ક્યાં હોય એ તો અહીંયા કીધું કે દરિયો સચ અને લહેરી મિથ્યા કારણ કે ઉપજન ખપે એને શું કહેવાય મિથ્યા અને જે તણકાળ અબાધિત હોય સચ તો તણકાળ અબાધિત શું છે એ હજુ ને આ દેશ ન તો તારે તું હું હતા અતારે પણ છીએ અને આ દેશ ઉઠ્યા પછી તું હું બે અનાદી છીએ આ વાત હું જાણું છું તું જાણતો કે બાપુ મારું શું કરવું આના માટે તો કે તદ વિધિ પ્રતિપાતે ને પરિપ્રશ્ન ને સેવ્યા તદ વિધિ હું કહું એ રીતે તદ વિધિ પ્રતિપાતે ને બે હાથ જોઈને પરિપ્રશ્ન ને સેવ્યા વારંવાર પ્રશ્ન પૂછીને તો તારા સંબંધી જ્ઞાન મેળવ તત્વે રીતા પૂછો અને આ જ્ઞાન નો ઉપદેશ કરીશ તદ વિધિ પ્રણિપાતે પરિપ્રશ્ન સેવ્યા ઉપદેશ શક્તિ જ્ઞાન જ્ઞાની ન તત્વદર્શી માટે તત્વ જ્ઞાની પુરુષો તને જ્ઞાન નો ઉપદેશ કરશે કારણ કે તત્વ બેતા પુરુષ વગર મેળ પડે એવો એટલે અમારે ભજન માં કીધું કે તમારે જે વસ્તુ જોઈ હોય એની દુકાને જવું પડે બીજી દુકાન ખોળો તો મેળ ના પડે એટલે કે દરિયો સચા અને લહેરી મિથ્યા સોનું સત્ય ને દાગીનો મિથ્યા માટી સત્ય ને માટલે મિથ્યા તો બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા સચ ગુરુ મહારાજ કી જય